You are trying to tell me કે પવન લીધે આગ લાગી એમ? એક મિનિટ એક વાત મારી સમજી લે. મારી માં મને હંમેશા કહેતી કે અમુક લોકોના પગલા જ એવા પનોતી હોય કે ઘરમાં પગ મૂકે છે ને. શું થયો? મિસ્ટર વેલજી વનમાળી, when are you talking to બાબુભાઈ કાપડિયા? એક મિનિટ બેટા, એક વાત સમજવાનો પ્રયત્ન કર કે ભાઈ ભેંસ ભાગોળે છાશ છાગોળે ને ઘરમાં છોકરાની ગમાગમ ના જોઈએ આપણે. શું થયું? શું થયું? તમારા આ સ્વભાવના લીધે આજે થાય છે. કાશ મારી માં હોત તો. આ કેમ અચાનક ગુજરાતી ફિલ્મ શરૂ કરી આણે? કેમ માં યાદ આવી તને? હાસ તો વળી મમ્મી હોત ને તો બધા કામ પડતા મૂકીને પવનના પેરેન્ટ્સ ને મળવા ભાગી ગયો હોત અમદાવાદ. આઈ નો બેટા, પણ એ તો તારું પવન જોડે નક્કી કરવાનું હોય તો ને. એટલે એમ કે પવન ને આપણે પટેલ ને મળીને હું લોચા છે મારે. આ પવન અને પટેલ એક રાશિ એટલે બધા લોચા થઈ ગયા. હું શું કહું તને, જો બેટા આપણે છે ને મારે કેટલા બધા કામ બાકી છે. લોકે કમ્પ્યુટર ની આખી નવી સિસ્ટમ કરવાની છે, નવો આખો વિન્ડો ડિસ્પ્લે, નવી બુક્સ. ધીસ વોટ This is your problem. Your finger? Shut up. Okay, shut up. જે પવનની વાત કાઢું છું તમે વાત ફેરવી નાખો છો. એટલે જ કહું છું ને, કાશ મારી માં હોતી તો. અરે કમાલ છે, ડેડુ એ વાત ફેરવી એટલે ડેડુ ખરાબ નહીં. એક મિનિટ, હું શું કામ બોલું? You know what you're supposed to do. I know what I'm supposed to do. You know બેટા? But do you know કે તારી માએ જિંદગીમાં મને બે અણમોલ ગિફ્ટ આપી છે. એક તું ને બીજી આ ફોટો ફ્રેમ. તું લગભગ 12-15 મહિનાની હતી ને ત્યારે બેટા આપણે નૈનીતાલ ગયા હતા ત્રણેય જણા. આપણા ત્રણેયનો એકમાત્ર ફોટોગ્રાફ છે ઘરમાં. વાહ, નૈનીતાલમાં આ ફ્રેમ તારી માએ જોઈ અને એને એ ફ્રેમ ખૂબ ગમી ગઈ. એણે જીત કરી કે આ ફ્રેમ મારે લેવી છે. મેં કીધું કે આ ફ્રેમ એટલી મોંઘી છે કે આ ફ્રેમના પૈસા ખર્ચીશું ને તો હોટલના પૈસા નહીં ચૂકવી શકીએ આપણે. એણે જીત કરીને આ ફ્રેમ લીધી. પણ ત્યારે ક્યાં ખબર હતી કે જીત કરીને લેવાયેલી આ ફ્રેમ જિંદગીમાં આટલી બધી અણમોલ બની જશે. નૈનીતાલથી પાછા આવ્યા ને તારી માં અચાનક વેલજી તમને ઇમોશનલ કરવા તા પણ આટલા બધા ભી નહીં. હા તે એ પણ પવનને માટે. દારૂ પ્લીઝ. પવનનો તું આટલો મોટો ઇશ્યુ બનાવે ને એ મને કેવી રીતે ગમે? ઓકે પીસ. યસ પીસ બેટા. પતિ ગયું, ચલો આપણે ડિનર પર જઈએ. વોટ અ ચીટર યુ આર. યસ આઈ એમ અ ચીટ. યાર બાપ હો ના બેટા. એનીવે ચલ આપણે કામ કરીએ, બાકી બધી વાત છોડ અત્યારે. ડિનર પર જતા પહેલા એક સરસ મજાનો સ્ટાર્ટર લઈએ. યસ ઓકે ફ્રેશ લાઈમ. ઓલ રાઈટ, હુ સ્વીટ પીસ બનાવો? બનાવો એટલે શું? એટલે શું મારે બનાવવાનું છે? હા એટલે ઘરમાં આટલી મોટી છોકરી હોય ને મારે જઈને બનાવવાનું? પણ તમને રાખ્યા છે કે એટલા માટે? ઓકે ચલ. તું છે ને નપ બગડી પટેલની ફાઇલ ચેક કરું છું, તમે જલ્દી ફ્રેશ લાઈમ બનાવો. યા બેટા તું જલ્દીથી ફ્રેશ લાઈમ બનાવ, મને કંટાળો આવે છે. ઓકે પ્લીઝ. યપ. હું બનાવું કે તું બના? એ બેટા દરવાજો ખોલ ને, મારે ટાંકીની કડી થઈ ગઈ છે. પ્લીઝ પેલો ગટુડો હશે પાછો, જે હોય તે જો ને, મને ડિસ્ટર્બ ના કર દી. આવો, કેમ આવ્યા છો? બોમ્બ ફોડવા. વેરી ગુડ. ઘરમાં બોમ્બ ફોડાય? હા ફોડાય. ફોડો છો? હા ફોડો. આવી જાઓ. કોને બોલાવે છે આવી રીતે? શેરી તું ક્યાં છે? તને કેટલા ફોન કર્યા? તારી હોસ્ટેલ પર આવી રીતે? મિનિટ. શું થયું પવન? વેર ધ હેલ હેવ યુ બીન? તને કઈ? એક મિનિટ, આટલો બધો સામાન? આ બસ હમણાં બે દિવસ પહેલા દીધો. અમદાવાદ થી તો હાથ હલાવતો જ આવેલો. તું બે દિવસ થી બોમ્બે માં છે અને તને શરમ નથી આવતી? એક ફોન નથી? ફોરગેટ ઇટ. ચેરી વોટ ઇઝ ઓલ ધીસ? લાંબી વાત છે, પછી સમજાવીશ. હું તને ટૂંકમાં કહું, મારા બાપુજીએ ના પાડી. વોટ? બાપુજીએ ના પાડી. આ શું બોલે છે? લાંબી વાત છે, પછી સમજાવીશ. પણ બાપુજી, અરે હું તને ટૂંકમાં સમજાવું છું. મેં મારા બાપુજીને આપણા સંબંધો વિશે વાત કરી તમને, મને ના પાડી દીધી. મને કહે છે હમણાં ને હમણાં તારા ઘડિયા લગ્ન લઉં છું ઓલી જમના સાથે. કોણ જમના? તી તો એવું કહી શકે, હું એમના બાપનો માલ છું. પણ હું પણ કઈ ઓછો નથી. હું પણ રાતોરાત કૂદ્યો મારા બંગલાની આગાશી પરથી કૂદ્યો. મેં મારી ચાદરની દોરી બનાવી અને આગાશી પરથી નીચે ફેંકીને તો ચાદરની દોરી 6 ફૂટ નાની પડી. મારી હાઈટ જ 5 ફૂટ છે, તો પણ હું કૂદ્યો. મારો પગ મચકોડાઈ ગયો. મચકોડાતા પગે હું માણેક ચોક પહોંચ્યો. આખી રાત ચા પીને પસાર કરી સવારે કર્ણાવતી પકડીને મુંબઈથી ચરિતાની હોસ્ટેલ, હોસ્ટેલથી ગેસ્ટ હાઉસ ને ગેસ્ટ હાઉસથી હવે ઋતુ તારે હાઉસ. એટલે એમ કે પવનભાઈ સાહેબ સાવ કડકા બનીને આવ્યા છે. ના તો એ પોતાની સાથે ક્રેડિટ કાર્ડ લાવ્યા છે, ના તો એ પોતાની સાથે મોબાઈલ લાવ્યા છે. શું બાબુ? બાબુ એટલે બાપાનું ઘર છોડીને આવ્યો છું. બાપાની એક પણ વસ્તુ મને ન જોઈએ વાત કરે છે.
હા ભણેલો ગણેલો છું. અરે છોકરી તો મળી જ ગઈ છે, નોકરી પણ મળી જ જશે. બસ બસ એક વાર ઓટલો મળે એટલી વાર રોટલો ગોતી જ લઈશ. બસ ત્યાં સુધી સાચવી લે. ઇન શોર્ટ ઋતુ, પવન ને અહીંયા રાખવાની કઈક અરેન્જમેન્ટ કર. આર યુ મેડ? હજુ તો દાદુ એ બાબુભાઈ જોડે વાત નથી કરી અને આને અહીંયા. કોણ બાબુભાઈ? તારા પપ્પા. શું કરું હવે? મારી સવારે મમ્મી સાથે વાત થઈ ત્યારે મને ખબર પડી કે પવન ભાઈ સાહેબ ઘર છોડીને આવી ગયા છે અને આ વાતની ત્યાં કોઈને ખબર નથી. મામા તો સોલિડ ભડકેલા લાગે છે. હેને મામા એટલે મારા પપ્પા. તને કહું છું, બાપુજી લોકોની એક બહુ ખરાબ આદત હોય છે. બાપુજીને જરા કહે ને કે બાપુજી બાપુજી મારે મારી જાતે પરણવું છે એટલે બાપુજી બાપુજી મટીને ગુંડા બની જાય, ગુંડાગીરી કરવા લાગે. એ ભાઈ આ બધું છોડો, મારે હોમવર્ક કરવા જવાનું છે. વેલુ અંકલ આવું છું બેટા. સસરા ઘરે છે? હા. કહેવાતું નથી. ગઠુડા ગઠુડા તું ચૂપ રે અને હવે વિચારો શું કરવું. એ આને મારા ઘેર રાખું? આખું રસોડું ખાલી છે. ચૂપ રે ને તું. ઋતુ લેટ્સ નોટ થિંક ટુ મચ, આપણે અંકલ ને વાત કરી લઈએ. વાવ ચેરી, યુ આર સો ઇન્ટેલિજન્ટ, થેન્ક યુ સો મચ. એકદમ ભાઈ પર ગઈ છે. દાદુ ને ખબર પડશે ને કે બાબુભાઈ અમારા મેરેજ ની ના પાડી દીધી, પતી ગઈ વાત. બાબુભાઈ એટલે તારા પપ્પા. પૂછું મેં તને? એક મિનિટ તું ત્યાં જા, તું ત્યાં જા. મેં પૂછું, મેં તને પૂછું. પવન રિલેક્સ, પવન રિલેક્સ. દાદુ ને ખબર પડશે ને કે બાબુભાઈ આ જુઠ્ઠું બોલીને અહીંયા આવ્યો છે તો એક મિનિટ આને ઘરમાં ઉભો નહીં રહેવા દે. સાચી વાત છે, એમ પણ આજકાલ મારા બેટલક બહુ લકમાં ચાલે છે. જ્યાં પણ જઉં છું ત્યાંથી ના સાંભળવી પડે છે. આજે સવારે સ્ટેશન પર ઓલા ટીસી ને કીધું, ભાઈ સાહેબ એ ટ્રેન મુંબઈ જાયગી? તો કે નહીં, બોમ્બે જાયગી. શટ અપ ઇડિયટ, આખો વખત છે ને. પ્લીઝ તું એક કામ કર, તું ક્યાંક જતો રહે. હા હું જતો રહું. હા હું જતો રહું છું. હું બંધ થઈ જાઉં છું, ગાયબ થઈ છું. હું આ સામાન લઈને જતો રહું છું. ચાલ હું અહીંયા જ છુપાઈ જાઉં છું. એ એ ત્યાં ક્યાં જાય છે? એ મારા ડેડ નો રૂમ છે. તો મને શું ખબર, હું તમારા ઘરમાં અજાણ્યો છું. અહીંયા બોર્ડ મારો વાઘની બોર્ડ છે. અહીંયા જતો રહું છું. એ ન્યાની જા, મારો ડાર્લિંગ નો રૂમ છે. રહી ગયો તો બોલ્યા વગર નો. ઉભા થા, ક્યાં કરે? ગણપતિ વિસર્જન માં તારું વિસર્જન ના કરી નાખું તો મને કે છે? મારા બેટા આજકાલ ના છોકરાઓ, અને સાંભળ, અને ભાભી કહેવાનું રાખ, ભાભી, ને મને ભાઈ કેજે, સમજો? મારો બેટો ડાર્લિંગ. અરે કોણ આટલી બધી બૂમા બૂમ કરી રહ્યો છે સમજાય છે? તું માય ગોડ, આ શું શું કરે? આ શું શું? ની મુડા ની મુડા ની મુડા લીંબુ પાણી. ગોડ, મુખ મુખવને સત્ય નાશ કરી નાખો તે. એ તો આપ કયા વિના આવ્યા ને એટલે. કયા વિના? તું મારા ઘરમાં આવ્યો છે? અત્યારે શું કરે તો? પવન રોકાવા આવ્યો છે. ઇફ યુ ડોન્ટ માઇન્ડ. વોટ યુ મીન ઇફ યુ ડોન્ટ માઇન્ડ? શું કામ, શું કામ ભાઈ? શું કામ આવ્યો છે તું યા? શું કામ? એક મિનિટ એ લોકોને પૂછીને કહું. પૂછી બાંદ્રા. શું બાંદ્રા? બાંદ્રા માં પેલો ઇન્ટરનેશનલ ફેર નથી? શું? ટેક્સટાઇલ ફેર. ટેક્સટાઇલ ફેર, એને શોપિંગ માટે આવ્યો છે. ટેક્સટાઇલ? હા બાંદ્રા ટેક્સટાઇલ ફેર માટે આવ્યો છું. આપણે જતા તો 5 સ્ટાર. જા જા જા, આપણે મેજ ના પડી. શું કામ ના પડી? મેજ કયો? આપણો આટલું મોટું ઘર છે ને. ક્યાં છે? પછી બતાડું છું ને. હા ડેડ, ડોન્ટ વારી ડોન્ટ વારી, પવન અહીંયા રોકાવાનો છે એટલે ચેરી પણ અહીંયા જ રોકાશે. મેં કોઈને હા નથી પાડી. સમાજ ક્યા કહેગા? ફિલ્મ શરૂ થઈ ગઈ. જૂનવાણી પપ્પા ની જે મારી સાથે વાતો નહીં કરતા. દારૂ પ્લીઝ. દારૂ મારા માટે. ઓકે. આવતી રે. નહીં. અચ્છા તમે આવતા રહો. નહીં. ક્યાં જુબલ.
ત્યાં જ ઉભો રહે, ચૂપચાપ ઉભો રહે અહીંયા.